नमस्कार मित्रों, हवे आपणे सिक्को एक वखत उछाळता याद रखो, सिक्का ने बे बाजू होय, एक छाप अने एक कांटो, एटले एनी बे साइड होय। એટલે એક વખત ઉછાળતા તો કુલ પરિણામ કેટલા મળે? તો કુલ પરિણામ, એના માટે આપણું આ સૂત્ર છે, બે ની એન ઘાત। એટલે એક વખત ઉછાળતા એટલે બે ની એક ઘાત, એટલે કુલ પરિણામ બે મળે। કયા બે મળે? તો આપણે આ જે કુલ પરિણામ મળે ને એના અડધા કરવાના, બે નો અડધો એક, એટલે એક વખત એચ અને એક વખત ટી, આ બે પરિણામ મળ્યા। એમ કાંટો છાપ મળે, કાંટો કાંટો મળે। તો હવે એમ કે છાપ મળે એની સંભાવના કેટલી? તો છાપ મળે તેની સંભાવના કેટલી? તો આ એક પરિણામ આવ્યું એટલે એકના છેદમાં બે, અને કાંટો મળે તેની સંભાવના કેટલી? તો એ પણ એક જ આવે, કાંટો એક જ આવ્યો એટલે એકના છેદમાં બે। ઓકે, એક વખત ઉછાળવાની વાત થઈ। હવે સિક્કો બે વખત ઉછાળતા અથવા બે સિક્કા એક સાથે ઉછાળતા, બે એક જ વસ્તુ। સિક્કો બે વખત ઉછાળતા, તો બે વખત ઉછાળીએ એટલે મગજમાં રાખજો, કુલ પરિણામ, અહીંયા કુલ પરિણામ એટલે બે ની એન ઘાત, અને બે ની એન ઘાત એટલે બે ની બે ઘાત, અને બે ની બે ઘાત એટલે ચાર થયું, એટલે કુલ પરિણામ ચાર આવ્યા। હવે અહીંયા કયા ચાર? તો આપણે ચારના અડધા કરવાના, તો ચારના અડધા બે, બે એનો મતલબ બે વખત એચ અને બે વખત ટી। હવે બે ના અડધા કરવાના, તો બે ના અડધા એક, એટલે એક વખત એચ ટી એચ ટી, આમ એટલે આ ટોટલ ચાર પરિણામ મળ્યા। તો હવે આના ઉપરથી યાદ રાખજો કે બંને વખત છાપ મળે તેની સંભાવના કેટલી? તો બંને વખત છાપ મળે એની સંભાવના કેટલી? તો બંને વખત છાપ મળે એવું આ એક જ પરિણામ છે, એટલે એકના છેદમાં કુલ ચાર, એટલે એકના છેદમાં ચાર। એમ કે બંને વખત કાંટો મળે, તો બંને વખત કાંટો મળે તેની સંભાવના કેટલી? તો એ પણ અહીંયા યાદ રાખજો કે બંને વખત કાંટો મળે એવું આ એક જ પરિણામ છે, ટીકી, એટલે આ એકના છેદમાં ચાર। એમ કે એક વખત છાપ મળે તેની સંભાવના કેટલી? તો એક વખત છાપ મળે તો એવા બે પરિણામ આવે, અહીંયા છાપ મળી, અહીંયા છાપ મળી, એટલે બે ના છેદમાં ચાર, એટલે એકના છેદમાં બે, બરોબર। અને એમ કે ઓછામાં ઓછી એક વખત છાપ મળે એની સંભાવના કેટલી? તો યાદ રાખજો, ઓછામાં ઓછી એક વખત છાપ મળે એટલે એક છાપ મળે એવાય લેવાના, અને એકથી વધારે એટલે બે છાપ મળે એવાય લેવાના, એટલે ટોટલ આ એક છાપ મળે એવા બે, અને બે છાપ મળે એવું એક, એટલે ટોટલ ત્રણ થયા। એટલે અહીંયા ઓછામાં ઓછી એક વખત છાપ, એનો મતલબ એક છાપ અને વત્તા બે છાપ, એટલે એક વખત છાપ મળે એ પણ લેવાના, અને બે વખત છાપ મળે એ પણ લેવાના, એટલે અહીંયા ત્રણના છેદમાં ચાર જવાબ। ઓકે, એવી રીતના ઓછામાં ઓછો એક વખત કાંટો મળે તો પણ આપણે ત્રણના છેદમાં ચાર। તો આ સિક્કો બે વખત ઉછાળતા એની વાત થઈ, હવે સિક્કો ત્રણ વખત ઉછાળતા યાદ રાખજો।
सिख को त्रण वखत उछाड़ता अथवा त्रण सिक्का एक साथ उछाड़ता बेक त्रण वखत उछाड़िए એટલે આપણા કુલ પરિણામ યાદ રાખજો કુલ પરિણામ એટલે બે ની એન ઘાત એટલે બે ની ત્રણ ઘાત અને બે ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે એટલે બે દુ ચાર દુ આઠ એટલે કુલ પરિણામ આઠ થયા આ કુલ પરિણામ થયા ઓકે હવે આપણે કયા કયા પરિણામો મળે શોધવા છે તો આપણે આઠ ના અડધા કરવાના તો આઠ ના અડધા ચાર એનો મતલબ ચાર વખત એચ કરવાના અને ચાર વખત ટી કરવાના આ ચાર વખત ટી હવે ચાર ના અડધા તો ચાર ના અડધા બે એટલે બે વખત એચ બે વખત ટી પાછું બે વખત એચ પાછું બે વખત ટી બે ના અડધા તો બે નો અડધો એક એટલે એચ ટી એચ ટી એચ ટી એચ ટી ઓકે તો આટલા પરિણામો આપણને મળ્યા એટલે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે કુલ પરિણામ આઠ થયા હવે એમ કે ત્રણેય વખત અહીંયા એક કરી લખું છું ત્રણેય વખત છાપ મળે એની સંભાવના કેટલી તો ત્રણેય વખત છાપ મળે એવું આ એક પરિણામ છે એટલે આપણો જવાબ આવ્યો એકના છેદમાં આઠ છેદમાં તો કુલ પરિણામ જ લખવાના એમ કે બે વખત છાપ મળે આ છાપની જગ્યાએ તમે કાંટો પણ લખી શકો કે ત્રણેય વખત કાંટો મળે તો પણ જવાબ એકના છેદમાં આઠ હવે બે છાપ મળે બે છાપ મળે એની સંભાવના કેટલી તો બે છાપ મળે એટલે જો આ બે એચ આવ્યા અહીંયા બે એચ આવ્યા અને આમાં બે એચ આવે એટલે બે છાપ મળે એવા ત્રણ પરિણામ થયા એટલે ત્રણ ના છેદમાં આઠ અને એમ કે ઓછામાં ઓછી ઓછામાં ઓછી બે છાપ મળે એમ કે તો આપણે બે છાપ વાળા પણ લેવાના અને ત્રણ છાપ વાળા પણ લેવાના એટલે એની અંદર બે છાપ વાળા ત્રણ અને ત્રણ છાપ વાળો એક એટલે ટોટલ ચાર ના છેદમાં આઠ એટલે એક દુતિયાંશ એમ એટલે ઓછામાં ઓછી એક છાપ બોલે તો એવી રીતના વધુમાં વધુ એક છાપ બોલે યાદ રાખજો વધુમાં વધુ એક છાપ તો પણ આપણે એક છાપ મળે એવા પરિણામ કેટલા તો આ એક બે ને ત્રણ આ એક છાપ મળે એવા ત્રણ પરિણામ થયા અને એકે ના મળે એવું એક થયું એટલે ટોટલ ચાર વધુમાં વધુ એકનો મતલબ એક અથવા એકથી ઓછા એટલે ઝીરો વાળા એટલે એક વાળા ત્રણ અને ઝીરો વાળું એક એટલે ટોટલ ચાર ના છેદમાં આઠ અને ચાર ના છેદમાં આઠ એટલે એક દુતિયાંશ તો આ આપણી વાત થઈ સિક્કાની બરોબર સિક્કામાં આટલી વસ્તુ યાદ રાખવાની છે સિક્કો એક વખત ઉછાળીએ તો બે પરિણામ બે વખત ઉછાળીએ તો ચાર પરિણામ ત્રણ વખત ઉછાળીએ તો આઠ પરિણામ આ સિક્કાની વાત હતી હવે